સામાન્ય વાહન ચાલકોને પોલીસ દંડ ફટકારી રહી છે। ત્યારે સુરત શહેરના પાનેસરા વિસ્તારમાં ટીઆરબી જવાનને વાહન ચાલકને રોકીને હેલ્મેટ નહીં હોવાને કારણે ગેરવર્તન કર્યો હોવાનો આક્ષેપ વાહન ચાલકે કર્યો હતો। અનલોક બીજાની આજની શરૂઆતથી ત્યારે અનલોક લોકો વેપાર રોજગાર માટે માંડમાં નીકળી રહ્યા છે, ત્યારે આવા સમયે ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો બેફામ બની વાહન ચાલકો પાસેથી મોટા ને મોટા દંડ વસૂલ કરી રહ્યા છે। ત્યારે આજે પાંડેસરા વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર મંદિર પાસે બાઇક ચાલકને ટીઆરબી જવાને રોકી લાયસન્સ અને અન્ય જરૂરી કાગળિયા હોવા બાદ હેલ્મેટ નહીં હોવાના કારણે 500 રૂપિયા દંડ ભરવાનો હુકમ કર્યો હતો। જોકે ખિસ્સામાં રૂપિયા નહીં હોવાને કારણે વાહન ચાલકે એટીએમ માંથી રૂપિયા લાવવાનું કહેતા ટીઆરબી જવાને ગેરવર્તન કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। ટીઆરપી જવાન છે એટલે તમને તમારી સાથે ગેરવર્તન કરે છે। મેં એને કહ્યું છે પૈસા આપું છું, પૈસા આપવા માટે નાના નહીં પાડતો। હવે મારા પાસે એટીએમ કેસ નથી, મારા એટીએમ પર પૈસા લેવા જવું, ચાલતો તો દોડી જાય 1 કિલોમીટર। અચ્છા, તમારી ગાડી કોઈ પકડી? ટીઆરપી જવાને પકડી કે પોલીસ જવાને પકડી? એમને કોઈ અધિકાર આપ્યો આ ગાડી પકડવા? મને કહો ભાઈ, મેને પૂછ્યું તો મને ઊંધો જવાબ આપે છે। તમને ઊંડામાં શું બોલ્યા હતા? સાહેબ ઉભો પૈસા ભરે બોલે, મને કઈ સાંભળવું નથી, ગાડી ચાવી બધી લઈ લીધી। કઈ જગ્યાએ ઘટના બની છે?